મિત્રો નમસ્તે. આપણે કાલે કેટલે સુધી જોયું તો ખબર છે, જારક શ્વસન, અજારક શ્વસન, બરાબર. અને જ્યારે સ્નાયુઓમાં ઓક્સિજનની એમ કે ગેરહાજરી હોય એટલે ભારે કસરત કરીએ, દોડીએ, વજન ઊંચકીએ, ભારે વજન ઊંચકીએ, તો એ સમય દરમિયાન આપણને વધુ શક્તિની જરૂર પડે. અને ઓક્સિજનની જ્યારે ઘટ પડતી હોય ત્યારે આપણા સ્નાયુઓ છે, સ્નાયુ કોષોમાં કે અજારક શ્વસન થાય છે અને એ સમય દરમિયાન લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે, બરાબર. તેથી શરીરમાં શું થાય છે, ભરાવો થઈ જાય છે, બરાબર. અને એ ભરાવો એટલે કે સ્નાયુઓ ખેંચાય છે અને એ ખેંચાણ દૂર કરવા માટે આપણે કાલે સમજાયેલું શું કરેલું, તો ગરમ પાણીથી સ્નાન કરવું અથવા માલિશ કરવું. આમ કરવાથી શું થાય છે, તો રુધિરનું વહન ઝડપી બને છે અને વધુ ને વધુ ઓક્સિજન પ્રાપ્ત થાય છે અને એના લીધે વધારે ઓક્સિજનની હાજરીથી લેક્ટિક એસિડનું કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતર થાય છે, બરાબર. આટલે સુધી આપણે જોયું હતું. હવે શ્વાસોશ્વાસની ક્રિયાવાળું જોઈએ. તો તમારી એમ કે એ પ્રવૃત્તિ જોઈએ, પહેલાં આપણે સમજીએ કે શ્વાસોશ્વાસ કોને કહેવાય છે તે, બરાબર. તો શ્વાસોશ્વાસ એટલે કે ઓક્સિજનયુક્ત, શ્વાસોશ્વાસ એટલે ઓક્સિજનયુક્ત હવા શરીરની અંદર લેવી અને શ્વસન અંગો દ્વારા કાર્બન ડાયોક્સાઇડયુક્ત હવા શરીરની બહાર કાઢવાની ક્રિયાને શ્વાસોશ્વાસ કહે છે. શ્વાસોશ્વાસ એટલે શું, તો ઓક્સિજનયુક્ત હવા શરીરની અંદર લેવી અને શ્વસન અંગો દ્વારા કાર્બન ડાયોક્સાઇડયુક્ત હવા શરીરની બહાર કાઢવાની ક્રિયાને શ્વાસોશ્વાસ કહે છે, બરાબર. તો એમ કે એ આ શ્વાસોશ્વાસની ક્રિયા થઈ. હવે શ્વાસ એટલે શું, તો કે ઓક્સિજનયુક્ત હવા શરીરની અંદર લેવાની ક્રિયાને શ્વાસ, શ્વાસ પણ કે પહેલાં તો શ્વાસોશ્વાસ એટલે કે ઓક્સિજનયુક્ત હવા એમ કે શરીરની અંદર લેવાની અને કાર્બન ડાયોક્સાઇડયુક્ત હવા શ્વસન આંગો દ્વારા બહાર કાઢવાની ક્રિયાને શ્વાસોશ્વાસ કહે છે. હવે એકલો શ્વાસ એટલે શું, તો ઓક્સિજનયુક્ત હવા શરીરની અંદર લેવાની ક્રિયાને શ્વાસ કહે છે અને કાર્બન ડાયોક્સાઇડયુક્ત હવા શરીરની બહાર કાઢવાની ક્રિયાને ઉચ્છવાસ કહે છે. કેટલી વ્યાખ્યાઓ થઈ, ત્રણ વ્યાખ્યાઓ, શ્વાસોશ્વાસ, શ્વાસ અને ઉચ્છવાસ, બરાબર. તો આપણે ત્રણ વ્યાખ્યાઓ જોઈ, બરાબર. એટલે કે ફરીથી કહું છું, શ્વાસોશ્વાસ એટલે તો કાર્બન એમ કે ઓક્સિજનયુક્ત હવા શરીરની અંદર લેવાની અને એમ કે શ્વસન અંગો દ્વારા કાર્બન ડાયોક્સાઇડયુક્ત હવા શરીરની બહાર કાઢવાની ક્રિયાને શ્વાસોશ્વાસ કહે છે. એકલી શ્વાસની વ્યાખ્યા, તો ઓક્સિજનયુક્ત હવા શરીરની અંદર લેવાની પ્રક્રિયાને શ્વાસ કહે છે. ઉચ્છવાસની વ્યાખ્યા, કાર્બન ડાયોક્સાઇડયુક્ત હવા શરીરની બહાર કાઢવાની ક્રિયાને ઉચ્છવાસ કહે છે, બરાબર. તો આ ત્રણ વ્યાખ્યાઓ આપણી અહીં તૈયાર થઈ. અને સજીવો જીવનકાળ દરમિયાન શ્વાસોશ્વાસની ક્રિયા સતત કરતા હોય છે, બરાબર. એટલે કે સજીવોના જીવનકાળ દરમિયાન આ પ્રક્રિયા સતત ચાલતી હોય છે. જ્યાં સુધી સજીવ જીવે છે ત્યાં સુધી આ પ્રક્રિયા એટલે કે શ્વાસોશ્વાસની પ્રક્રિયા સતત ચાલતી હોય છે. હવે શ્વસન દરની વ્યાખ્યા જોઈએ છીએ, તો કે એક મિનિટમાં વ્યક્તિ જેટલી વાર શ્વાસોશ્વાસ કરે છે તેને શ્વસન દર કહે છે. શ્વસન દર કોને કહે છે, કે એક મિનિટમાં વ્યક્તિ જેટલી વખત શ્વાસોશ્વાસ કરે છે, બરાબર. એક મિનિટમાં વ્યક્તિ જેટલી વાર શ્વાસોશ્વાસ કરે તેને શ્વસન દર કહે છે. ચાર વ્યાખ્યાઓ થઈ, શ્વાસોશ્વાસની, શ્વાસની, ઉચ્છવાસની અને શ્વસન દરની. એક મિનિટમાં વ્યક્તિ જેટલી વખત શ્વાસોશ્વાસ કરે તેને શ્વસન દર કહે છે, બરાબર. હવે પ્રવૃત્તિ આપણે જોઈએ છીએ, તો એક એમ કે એક મિનિટમાં આપણે કેટલી વખત શ્વાસ લઈએ છીએ અને છોડીએ છીએ તે જોઈએ, બરાબર. તો આપણે જોઈએ કે શ્વાસોશ્વાસ દરમિયાન શ્વાસ અને ઉચ્છવાસ પ્રક્રિયા વારાફરતી થાય છે. શ્વાસોશ્વાસ દરમિયાન શ્વાસ અને ઉચ્છવાસની પ્રક્રિયા વારાફરતી થાય છે. શ્વસન એટલે એક શ્વાસ અને એક ઉચ્છવાસ. શ્વસન એટલે શું, એક શ્વાસ અને એક ઉચ્છવાસ. એક આપણે શ્વાસ લઈએ છીએ, બરાબર. એટલે શ્વાસ લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ હવા બહાર કાઢે છે કે ઉચ્છવાસ. શ્વસન એટલે એક શ્વાસ અને એક ઉચ્છવાસ, બરાબર. તો શ્વસન એટલે એક શ્વાસ અને એક ઉચ્છવાસ. શું તમને તમારો શ્વસન દર શોધવો ગમશે, પ્રવૃત્તિ દ્વારા સમજે છે, બરાબર. શ્વાસોશ્વાસ રોકવાથી મૂંઝવણ તમને તમારો શ્વસન દર શોધવો ગમે છે, તો આપણે કોના દ્વારા સમજી શકીએ, તો પ્રવૃત્તિ દ્વારા. તો આપણે પ્રવૃત્તિ દ્વારા કે શ્વાસોશ્વાસ રોકવાથી
શું મૂંઝવણ થાય છે તે સમજીએ. બરાબર, આપણે આપણું શ્વાસોશ્વાસ શોધીએ છીએ સર, કે શ્વસનદર એટલે શું? એક શ્વાસ અને એક ઉચ્છ્વાસ. બરાબર, અને શ્વસનદર એટલે કે વ્યક્તિ એક મિનિટમાં જેટલી વખત શ્વાસોશ્વાસ કરે છે તેને શ્વસનદર કહે છે. શ્વસનદરમાં એક શ્વાસ અને એક ઉચ્છ્વાસ હોય. બરાબર, આપણી પ્રવૃત્તિ આપણે જોઈએ છીએ તો શ્વાસોશ્વાસ કે શ્વાસોશ્વાસ રોકવાથી મૂંઝવણ થાય છે તે દર્શાવે. તો એમાં આપણે પદ્ધતિમાં શું છે? તો પદ્ધતિ આપણે જોઈએ તો એમ કે તમારા નસકોરાને મોંને ચુસ્ત રીતે બંધ કરી અને ઘડિયાળ જુઓ. બરાબર, શું કહે છે? તમારા નસકોરાને મોંને ચુસ્ત રીતે, પદ્ધતિ બોલું છું, તમારા નસકોરાને મોંને બંધ કરી ચુસ્ત રીતે બંધ કરી ઘડિયાળ જુઓ. તમે શું અનુભવો છો? બરાબર, આપણે મો અને નસકોરાને એકદમ ચુસ્ત રીતે બંધ કરી અને ઘડિયાળ સામે જોવાનું. બરાબર, શું અનુભવીએ છીએ તે થોડા સમય પછી તમે શું અનુભવો છો? ક્યાં સુધી તમે નસકોરા અને મોં બંધ રાખી શકો છો? પદ્ધતિમાં ક્યાં સુધી તમે નસકોરા અને મોં બંધ રાખી શકો છો? તમારો શ્વાસ રોકી રાખવાનો સમય ફરીથી પદ્ધતિ પૂછું કે તમારો મોં અને નસકોરા ચુસ્ત રીતે બંધ કરી ગયા જુઓ. ક્યાં સુધી તમે એમ કે તમે મોં અને નસકોરા બંધ કર્યા પછી તમે શું અનુભવો છો? બરાબર, ક્યાં સુધી તમે મોં અને નસકોરા બંધ રાખી શકો છો? તમારા શ્વાસ રોકી રાખવાનો સમય નોંધો. બરાબર, તો હવે અવલોકન જોઈએ છીએ. તો અવલોકન છે કે શ્વાસોશ્વાસ રોકવાથી મૂંઝવણ થાય છે. આપણે શ્વાસોશ્વાસ રોકી રાખીએ ને, શ્વાસોશ્વાસ રોકી રાખીએ તો મૂંઝવણ થાય છે. બરાબર, 30 સેકન્ડ સુધી નસકોરાને મોં બંધ રાખી શકાય છે. અવલોકનમાં 30 સેકન્ડ સુધી નસકોરાને મોં બંધ રાખી શકાય છે. શ્વાસ રોકી રાખવાનો સમય છે 15 સેકન્ડ. એટલે આપણે મોં અને નસકોરા બંધ રાખીએ અને ઘડિયાળ જોઈએ તો આપણે ચુસ્ત રીતે મોં અને નસકોરા બંધ રાખીએ તો શું થાય? મૂંઝવણ અનુભવી શકાય. બરાબર, ક્યાં સુધી આપણે મોં અને નસકોરા બંધ રાખી શકીએ? તો 30 સેકન્ડ સુધી. અને શ્વાસ રોકી રાખવાનો સમય છે કેટલો છે? 15 સેકન્ડ. અરે સોરી, 35 સેકન્ડ સુધી આપણે એમ કે શ્વાસ રોકી રાખી શકીએ. બરાબર, શ્વાસ રોકી શકીએ ક્યાં સુધી? 15 સેકન્ડ સુધી. પછી એથી અધિક આપણે શ્વાસ રોકી રાખતા નથી. બરાબર, તો અહીં આપણે જોયું કે આપણે મોં અને નસકોરા ચુસ્ત રીતે બંધ કરી રાખીએ અને ઘડિયાળ જોઈ શકીએ ઘડિયો અવલોકન શું થાય છે કે મૂંઝવણ અનુભવાય છે. બરાબર, ક્યાં સુધી નસકોરાને મોં બંધ રાખી શકે તો 30 સેકન્ડ સુધી. અને શ્વાસ રોકી રાખવાનો સમય છે 35 સેકન્ડ. બરાબર, એથી અધિક આપણે કે શ્વાસ રોકી રાખી શકતા કરતી વખતે શ્વસનદર શોધવું. બરાબર, શ્વસનદર શોધવું. જુદી જુદી પ્રવૃત્તિ આપણે કરીએ એ સમય દરમિયાન શ્વસનદર શું સરખું હોય છે તે આપણે જોઈએ. બરાબર, તો પહેલું એની પદ્ધતિ બોલું છું કે પદ્ધતિમાં તમે અને તમારા સહપાઠી જ્યારે બેઠા હોય, બરાબર, તમે અને તમારા મિત્રો જ્યારે બેઠા હોય એ સ્થિતિમાં એક મિનિટમાં કેટલી વખત તમે શ્વસનદર કરી શકો છો? એટલે કેટલી વખત શ્વાસ લો છો અને શ્વાસ છોડો છો? બરાબર, કેટલી વખત શ્વાસ લો છો અને કેટલી વખત શ્વાસ છોડો છો? તમે અને તમારા મિત્રો બેઠા હોય એ સમય દરમિયાન કે એક મિનિટમાં તમે કેટલી વખત શ્વાસ લો છો અને કેટલી વખત શ્વાસ છોડો છો? બીજું છે કે 10 મિનિટ ઝડપથી ચાલ્યા પછી તમારો શ્વસનદર નો થાય. 10 મિનિટ ઝડપથી ચાલ્યા પછી શ્વસનદર નોંધો. અને ત્રીજું છે 100 મીટર ઝડપથી દોડ્યા પછી શ્વસનદર નોંધો. છેલ્લું છે આરામદાયી સ્થિતિમાં તમારો શ્વસનદર નોંધો. પહેલું શું છે કે તમે અને તમારા સહપાઠી બેઠા હોય ત્યારે એક મિનિટમાં કેટલી વખત તમે શ્વાસ લો છો અને કેટલી વખત છોડો છો તે 10 મિનિટ ઝડપથી ચાલ્યા પછી શ્વસનદર શોધો.
100 મીટર ઝડપથી દોડ્યા પછી શ્વસન દર શોધો અને આરામની સ્થિતિમાં તમારું શ્વસન દર શોધો બરાબર તો આપણે જોઈએ કે ભાઈ જો તમારે તમારા મિત્રનું નામ આપ્યું છે સામાન્ય સ્થિતિ બતાવી છે 10 મીટર ઝડપથી ચાલ્યા પછીની સ્થિતિ 100 મીટર ઝડપથી દોડ્યા પછીની સ્થિતિ અને આરામની સ્થિતિ બતાવી છે તો આપણે જોઈએ કે સામાન્ય સ્થિતિમાં અહીં જોઈએ દરેકનું નામ છે કે સામાન્ય સ્થિતિ છે તો એનું શ્વસન દર કેટલો છે 18 10 મીટર ઝડપથી ચાલ્યા પછી 20 અને 100 મીટર ઝડપથી દોડ્યા પછી 22 આરામદાયક સ્થિતિમાં 17 છે બરાબર પછી છે સામાન્ય સ્થિતિ બીજા મિત્રની છે તો સામાન્ય સ્થિતિમાં 17 20 શ્વસન દર એટલે શું છે આ 17 એ શ્વસન દર 10 મીટર ચાલ્યા પછી ઝડપથી ચાલ્યા પછી 22 100 મીટર ઝડપથી દોડ્યા પછી 25 અને આરામદાયક સ્થિતિમાં 16 ત્રીજા મિત્રની વાત છે તો સામાન્ય સ્થિતિમાં 18 વખત એનું શ્વસન દર છે ઝડપથી 10 મિનિટ ચાલ્યા પછી 21 100 મીટર ઝડપથી દોડ્યા પછી 24 અને આરામદાયક સ્થિતિમાં 17 સામાન્ય સ્થિતિમાં ચોથા મિત્રની વાત છે સામાન્ય સ્થિતિમાં 16 10 મિનિટ ઝડપથી ચાલ્યા પછી 20 100 મીટર ઝડપથી દોડ્યા પછી 23 અને આરામદાયક સ્થિતિમાં 15 હવે તમારી પોતાની વાત છે તો સામાન્ય સ્થિતિમાં 15 10 મિનિટ ઝડપથી ચાલ્યા પછી 20 100 મીટર ઝડપથી દોડ્યા પછી 26 અને આરામદાયક સ્થિતિમાં 15 એટલે આના આધારે આપણે કોષ્ટકના આધારે આપણે જોઈ શકીએ છીએ કે સામાન્ય સ્થિતિમાં શ્વસન દર 15 થી 18 હોય છે આપણે જોયું કે સામાન્ય સ્થિતિમાં શ્વસન દર એ 15 થી 18 સુધીનો હોય છે ઝડપથી ચાલે કે ઝડપથી ચાલવાથી કે દોડવાથી શ્વસન દરમાં વધારો થાય છે બરાબર એટલે કે સામાન્ય સ્થિતિમાં શ્વસન દર 15 થી 18 હોય છે અને ઝડપથી ચાલવાથી કે દોડવાથી શ્વસન દર વધે છે એટલે એના આધારે નિર્ણય શું લઈ શકાય કે સામાન્ય રીતે આપણું શ્વસન દર 15 થી 18 હોય છે અને ઝડપથી ચાલવાથી કે દોડવાથી શ્વસન દર વધે છે આપણે તમે આમ ઝડપથી ચાલી ના હો તો તમારો તમે જુઓ તો તમારો તમને કે શ્વાસ ચડી જાય છે બરાબર એટલે આપણું શ્વસન દર ઝડપી વહી જાય છે એમાં જો મારે શ્વસન દર શોધો ઊંઘી રહ્યા છો શ્વસન દર તમને ખબર પડી જશે અને ઝડપથી આવશો કે ઝડપથી દોડશો ઝડપથી ચાલીને આવશો ત્યારે તમારો તમે આપોઆપ સમજી શકશો કે શ્વસન દરમાં વધારો થાય છે એટલે સામાન્ય સ્થિતિમાં આપણો શ્વસન દર કેટલો હોય 15 થી 18 હોય અને ઝડપથી ચાલીને કે દોડીને આવવાથી શ્વસન દર વધે છે બરાબર આપણે જાતે પણ અનુભવી શકીએ છીએ બરાબર ને તો આ બંને પ્રવૃત્તિ તમારે નોટમાં લખવાની છે બરાબર બંને પ્રવૃત્તિ તમારે શું લખવાની છે નોટમાં લખવાની છે બરાબર તો આ રીતે આપણે અને એટલે આપણને ખબર પડે કે તમે એટલે હવે સમજી શકો આના આધારે કે શારીરિક પ્રવૃત્તિઓ કર્યા પછી આપણને કેમ ભૂખ લાગે છે બરાબર કેમ કે વધારે શક્તિની જરૂર પડે છે ઓક્સિજનની ઘટ હોય એટલે વધારે શક્તિની જરૂર પડે છે અને એ શક્તિ મેળવવા માટે આપણને આપણે કે કસરત કરીએ ત્યારે કે ઝડપથી ચાલે છે કે ઝડપથી દોડે છે ત્યારે આપણને ભૂખ લાગતી હોય છે બરાબર તો આ રીતે આપણે આ જે બંને પ્રવૃત્તિઓ છે તમારે ખબર કઈ કરવી છે બંને પ્રવૃત્તિ નોર્મલ અથવા તો પ્રવૃત્તિઓ નોર્મલ હતી બરાબર પ્રવૃત્તિઓ નોર્મલ બીજી કઈ કઈ વ્યાખ્યાઓ આપણે સમજાય એક તો શ્વાસોશ્વાસની બરાબર ઓક્સિજનયુક્ત શરીરની અંદર લેવાની પ્રક્રિયાને કે ઓક્સિજનયુક્ત શરીરની અંદર લેવાની અને શ્વસનાંગો દ્વારા કાર્બન ડાયોક્સાઇડયુક્ત હવા શરીરની બહાર કાઢવાની પ્રક્રિયાને શ્વાસોશ્વાસ શ્વાસની એક વ્યાખ્યા તો ઓક્સિજનયુક્ત હવા શરીરની અંદર લેવાની પ્રક્રિયાને શ્વાસ ઉચ્છ્વાસની વ્યાખ્યા તો કાર્બન ડાયોક્સાઇડયુક્ત હવા શરીરની બહાર કાઢવાની પ્રક્રિયાને ઉચ્છ્વાસ બરાબર શ્વસન દર એટલે એક મિનિટમાં તમે કેટલી વખત એમ કે શ્વાસોશ્વાસ કરો છો તેને શ્વસન દર કહે છે તો શ્વસન એટલે શું તો એક શ્વાસ અને એક ઉચ્છ્વાસ બરાબર આટલી વ્યાખ્યાઓ પણ તમારે નોટમાં લખી અને તૈયાર કરી દેવાની જય હિન્દ અસ્તુ